હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 14 સ્વાધ્યાય 14.2 નો દાખલા નંબર 1 સૂચના વાંચો. નીચેની માહિતી પરથી બહુલક અને મધ્યક શોધો, બંનેની સરખામણી કરો. તો આ રકમ આપેલી છે એનો તમારે બહુલક શોધવાનો છે અને મધ્યક શોધવાનો. મધ્યક શોધતા આપણે આગળના વિડીયોમાં શીખી ગયા. તો મધ્યક કઈ રીતે શોધાય? વિચલન ની રીતથી ગણાય, ધારેલા મધ્યક ની રીતથી ગણાય, અને સીધી રીતથી પણ ગણી શકાય. રેડી? તો આપણે બહુલક શોધવાનો. તો બહુલક શોધવા માટે તમને પહેલા એવું સૂત્ર આવડવું જોઈએ. તો અહીંયા એક સૂત્ર લખી દઉં છું. ઝેડ બરાબર એલ પ્લસ બ્રેકેટમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ. આ હું થઈ ગયું સૂત્ર. રેડી? સૂત્ર ઉપરથી આપણે કોની કોની કિંમત જાણતા હોય, તો આમાંથી ખાલી એક જ કિંમત છે આપણી પાસે, એચ. એચ એટલે વર્ગ લંબાઈ. બધે 10-10 છે, તો બાકીનું એફ વન કોણ, એફ ઝીરો કોણ, એફ ટુ કોણ, એલ કોણ, એની આપણને કઈ ખબર નથી. તો એની ગણતરી કઈ રીતે થાય? તો આટલી રકમમાંથી આવૃત્તિને જોવા, આ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ? સૌથી મોટી, જે આવૃત્તિ સૌથી મોટી હોય, તો મને દેખાય છે 23. ઈ તમારો એફ વન છે. ફરીથી બહુલક શોધવાની રીત, સૌથી મોટી આવૃત્તિ પહેલા ચેક કરો કઈ છે? 23. તો ઈ તમારો એફ વન, એની ઉપર જોવો એને ઝીરો કહેવાય, અને નીચે આવો એને એફ ટુ કે. તો દાખલો આપણો પૂરો થઈ ગયો સાહેબ. હવે આ તો ત્રણ આવી ગયું, એફ વન, ઝીરો અને ટુ. સાહેબ એલ ક્યાં લેવા જવાનું? તો જે રકમની આવૃત્તિ સૌથી મોટી હોય એની અધસીમા. તો એને પેલા બોક્સ કરાવી એટલે ભૂલ ન પડે. આ રકમની અધસીમા કેટલી? 35. ઈ તમારો એલ. ફરીથી સૌથી મોટી આવૃત્તિની અધસીમા 23, સૌથી મોટા છે એની અધસીમા 35. રેડી? તો હવે તમારે થોડું કઈ વર્ણન કરી લખવું હોય લખી શકાય. આ આપણે બહુલકની વાત. એલ બરાબર કેટલા? 35. સૂત્રમાં કિંમત મૂકો. એફ વન કેટલો? તો વન દેખાય છે 23. ઝીરો કેટલો? તો 21. આ 2m નો એફ વન કેટલો? 23. આ ઝીરો કેટલો? 21. અને એફ ટુ કેટલો? 14. ગુણ્યા એચ કેટલો દેખાય છે? બધામાં 10-10 છે, તો 15 - 5 - 25 - 15, તો કેટલા દેખાય? 10. સાદું રૂપ આપજો એટલે દાખલો પૂરો. આ 35 હતા એમના એમ પ્લસ 23 માંથી 21 થી તમે બાદબાકી કરો એટલે કેટલા વધે? 2. 23 - 2 - 46. અહીંયા બે નિશાની સરખી છે બાળકો, તો સરવાળો થાય. 21 અને 15 નો, સોરી 14 નો સરવાળો 35. કેટલો થાય? 35. મોટા પદની નિશાની ગુણ્યા 10. સાદું રૂપ આપતા લો. આ 35 હતા એમના એમ, અહીંયા 2 અને નીચે કઈક બાદ બાકી થાય છે. 46 માંથી 35 જાય, તો આ પ્લસ હતો એમનો એમ. રેડી? અહીંયા 2 અને આ 10 નો ગુણાકાર, તો 10 - 2 - 20 કેટલા થાય? 10 - 2 - 20. અને આ 46 માંથી 35 જાય એટલે 11. કેટલા વધે? 11. હવે 20 ભાગ્યા 11 કરો, તો અહીંયા કરી દઈ પોઈન્ટ, પછી બે અંક આવે એટલે ઉભું રહી જવાનું. 11 - 1 - 11, 9 વધ્યા અહીંયા 0. પોઈન્ટ 11 - 1 - 88, 2 વધ્યા 0. 11 - 1 - 11 આવી ગયા પોઈન્ટ, પછી બે અંક, તો કેટલા આવ્યા? 1.81. પોઈન્ટ પછી બે અંક આવી જાય એટલે આપણે ઉભું રહી જવાનું. રેડી? 35 - 1 - 36, તો 36.81. આ તમારો શું છે? ઝેડ. શું છે? ઝેડ. ઝેડ એટલે કે બહુલ. બાળકો તમારે કાંઈ કરવા નથી. એફ વન ઓળખતા આવડી જાય તો ઝીરો અને ટુ, એ તો હાવ હેલું જ છે. વન કોને કહેવાય? સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી કઈ છે? 23. એની ઉપરનો 0 અને નીચેનો 2. પછી આ સૂત્ર તમને આવડવું જોઈએ.
જો આવો દાખલો પેપરમાં 3 ગુણમાં પૂછાય તો 3 માંથી 3 માર્ક્સ મળવા જોઈએ. હજી રકમમાં આપણને હું કીધું આ માહિતીનો મધ્ય કઈ શોધવાનો. તો મધ્ય શોધવા માટે સૌપ્રથમ હું મેળવવું પડે મધ્ય કિંમત. હું મેળવવી પડે મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે મળે? આ બે નો સરવાળો ભાગ્યા 2. 15 ને 5 20, 20 ભાગ્યા 2 એટલે 10. બધામાં 10 10 નો ગેપ છે, લો છે ને, 10 10 નો ગેપ હોય 10 10 ઉમેરતા જાવ, 20 30 40 50 60 રેડી. અને આ થઈ ગઈ આપણી આવૃત્તિનો સરવાળો. એ આપણે એમ સૂત્રમાં આવે ને. હવે મેં કઈ રીતનો ઉપયોગ કર્યો છે? યુઆઈ હેમાં આવે વિચલનની રીતના, હેમાં આવે વિચલન. એ આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ, અગાઉના દાખલાઓમાં. યુઆઈ એટલે વિચલનની રીતનું સૂત્ર. તો જરીક લખી દઉં છું અહીંયા, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ છેદમાં એન ગુણ્યા એચ. કિંમત મૂકીતા જઈએ આપણે, ગણતરી કરી. હવે આ રકમમાંથી કોઈ પણ એકની ધારણા કરી, એ ધારવા માટે કોઈ પણ એક ગમે એ ધારી શકાય. માની લો આપણે 30 લઈ લઈએ તો આ એ થઈ ગયું. એવું નથી નીચેનું ધારી શકાય, આ 30 તો એની સામે 0. પણ ક્યારે બાળકો? જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય. તો બધે સમાન જ છે, તો ઉપરના માઇનસ અને નીચેના પ્લસ. માઇનસ 1 માઇનસ 2 1 2 અને 3. હવે આપણે શું કરવાનું? fi અને ui નો ગુણાકાર. 6 દુ 12 પ્લસ માઇનસ માઇનસ, 11 એક 11 પ્લસ માઇનસ માઇનસ, 21 ગુણ્યા 0 તો 0 જ કહેવાય છે. 23 એક 23, 14 દુ 28, 5 તેરી 15. અહીંયા આપણને શું મળશે? સિગ્મા fi ui. ઉપર એ રકમનો સરવાળો કેટલો થાય? 23. તો અહીંયા ઉડાડી દઉં છું સીધા. કેમ છે? 12 અને 11 ભેગા કરો એટલે કેટલા થાય? માઇનસ 23. અહીંયા પ્લસ 23, તો ઉડાડી શકાય. ન ખબર પડે અને અહીંયા 23 લખી દેવાના માઇનસ, પછી આ બધાનો સરવાળો. હવે વધુ કોણ મારી પાસે ખાલી? 28 અને 15, 8 ને 5 13, એટલે 43. કેટલા વધ્યા? 43. પણ કેવા? પ્લસ. મેં આ 23 અને આ 23 ને ઉડાડી દીધા. રેડી. હવે એ કેટલો આપણી પાસે? 30. FIUI કેટલો? 43. એમ કેટલો? 80. અને એચ કેટલો આપેલો? 10. મૂકી દો કિંમત. એ બરાબર 30, FIUI ની જગ્યાએ 43, એન ની જગ્યાએ 80. એન ની જગ્યાએ કેટલા બાળકો? 80. અને એચ કેટલો? 10. તો ગુણ્યા 10. 0 0 ઉડી જાય આ 30 એમનો. બાળકો આ 0 ઉડાડવું નહીં, આ સરવાળામાં છે, અહીંયા ગુણાકારમાં છે એટલે ઉડે. અહીંયા ઉડશે નહીં, ભૂલથી ઉડાડ્યો એટલે દાખલો ખોટો. પ્લસ 43 ભાગ્યા 8 એટલે 43 ભાગ્યા 8. ભાગાકાર કરો 43 અને 8, 8 પંચા 40, 3 વધ્યા, અહીંયા 0 ઉપર પોઈન્ટ. 8 ના ઘડિયામાં 30 આવે નહીં, તો 8 દુ 8 થી 24 કેટલા વધ્યા? 6 ઉપર પોઈન્ટ હોય તો નીચે 0, 8 7 8 56 પોઈન્ટ, પછી બે અંક આવી ગયા છે બાળકો. તો વધારે માથાકૂટ કરવાની જરૂરિયાત નથી. 30 પ્લસ 5.37, 30 ને 5 35, તો 35.37. આ તમને હું મળ્યો બાળકો? x બાર. હું મળ્યો x બાર. x બાર ની કિંમત અને z ની કિંમત આપણને શોધવાની કીધી. હજી રકમમાં હું કીધું બંનેની સરખામણી કરો. સરખામણી એટલે આ 35.37 છે અને આ 36.81, એટલે આ થોડોક વધારે કહેવાય અને આ કેવો કહેવાય? ઓછો. હવે બાળકો જ્યારે આગળના દાખલા ગણી, એમાંય આપણને બધા દાખલામાં મધ્યક શોધવાનો કીધો છે. એનો પ્રયત્ન તમારે તમારી જાતે કરવાનો. હું ખાલી હું તમને ગણી બતાવું છું. બહુલક તમારે મધ્યક બધા જ દાખલામાં વિચલનની રીતે ગણી દેવાનો. યાદ રહે બાળકો? તો આ રીતે દાખલો ગણી શકાય. આગળનો દાખલો બાળકો, દાખલા નંબર 2. સૂચના વાંચો. નીચેની માહિતી પરથી બહુલક શોધો. તો બહુલક શોધવા માટે તમને સૂત્ર આવડવું જોઈએ. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આગળના દાખલામાં સૂચના આપી એમ સૌથી મોટી આવૃત્તિ ગોતો. સૌથી મોટી હોય એવી કઈ છે? x હોય તો એ તમારો f1, એની ઉપર હોય 0 અને નીચે હોય f2. અને જે આવૃત્તિ સૌથી મોટી હોય
એની અધસીમા કેટલી છે બાળકો 60 કેટલી છે 60 તો હવે અહીંયા લખી દઉં છું જલ્દી l f1 f0 f2 અને h આગળના ડાકામાં પણ તમે બાળકો લખી શકો આપણે બધા ડાકામાં લખવાનું છે આગળના ડાકામાં નહોતું લખ્યું પણ આપણે બધામાં લખી દેવાનું l કેટલો તો 60 f1 કેટલો 61 F2 કેટલો સોરી F0 કેટલો 52 F2 38 અને વર્ગ લંબાઈ કેટલી છે 20 છે તો બધે તો h બરાબર મૂકી દો કિંમત l બરાબર 60 F1 કેટલો F1 દેખાય છે 61 F0 52 આ બગડો એમ ન 61 F1 ની જગ્યાએ 61 F0 કેટલો 52 પછી F2 38 ગુણ્યા 20 હવે સાદુરૂપ આપવાનું બાળકો તો સાદુરૂપ એટલે આ 60 હતો એમનો એમ પ્લસ 61 માંથી 52 બાદ કરો એટલે કેટલા વધે 9 નીચે 61 ગુણ્યા 2 તો 122 6 દુ 12 2 એકા 2 આ બે ની નિશાની હરખી છે એટલે ફરજિયાત સરવાળો 52 માં તમે 38 ઉમેરો એટલે 90 કહેવાય તો અહીંયા માઇનસ 90 મોટા પદની નિશાની ગુણ્યા 20 બાળકો હવે એવું ન વિચારતા 0 0 ઉડે પેલા બાદ બાકી થાય પછી ઉડે તો આ 60 એમનો પ્લસ 9 દુ 18 આને એમનો ભરી કરવા જો ભાગ ઉઠતો હોય તો મેળ પડી જાય કે નીચે 122 માંથી 90 કાઢવાના 122 માં 90 કાઢો એટલે કેટલા વધે 32 કેટલા વધશે 32 રેડી આ 20 ને કઈક આવું લખે ને આ 0 આના મૂકી દો ક્યાં તકલીફ છે નહીં કેમ 20 ગુણ્યા 9 કરો કે 9 ગુણ્યા 20 કરો કાઈ ફરક પડતો નથી કેમ આ 0 અહીંયા મૂકી દો કે આ 0 ને આ બે નો જવાબ 180 આવશે 90 ગુણ્યા 2 180 થાય અને 20 ગુણ્યા 9 180 કેમ આવું લખ્યું છે અહીંયા ભાગ ઉડાડવામાં સરળતા પડી જાય 16 દુ 32 60 પ્લસ 90 ના છેદમાં 100 રેડી આ 90 એમનો ભાગ્યા 16 ભાગાકાર કરી દો 90 અને 16 નો ભાગાકાર 16 પંચા 80 કેટલા વધ્યા 10 અહીંયા પોઈન્ટ નીચે 0 16 96 કેટલા વધ્યા 4 અહીંયા 0 16 દુ 32 પોઈન્ટ પર કેટલા અંક આવી ગયા 2 તો આ 60 પ્લસ 5.62 તો 60 ને 5 65 તો 65.62 આ આપણો શું હશે બહુલક શું હશે બહુલક આવી જ રીતે તમારે આનો મધ્યક શોધવો હોય તો શોધી શકાય મધ્યક શોધવા માટે આપણે ખાલી એની રીત યાદ રાખવાની રકમ ગમે તે હોય શકે યાદ રહે બાળકો આગળનો દાખલો બાળકો દાખલા નંબર 3 નીચેની માહિતી પરથી બહુલક અને મધ્યક શોધો અને એની સરખામણી કરો આવો આપણે દાખલો પહેલો જોયો હવે તમને હું ખાલી બહુલક શોધતા શીખવાડું છું મધ્યક તમારે જાતે શોધવાનો કયા રીતથી પદ વિચલન અથવા તો વિચલન બેમાંથી એક બે નામ એક જ છે તો અહીંયા બહુલકની ગણતરી તો પહેલો નિયમ કયો એનો સૌથી મોટી આવૃત્તિ શોધો આ રકમમાં સૌથી મોટી આવૃત્તિ કઈ તો મને દેખાય છે 33 એને કહી શકાય F1 એની ઉપર સોરી 40 સૌથી મોટી આવૃત્તિ છે તો આ થઈ ગયો F1 એની ઉપરનો F0 અને નીચેનો F2 થઈ ગયો બાળક તો ઉપરની રકમ હોય 0 અને નીચે હોય F2 અને જે આવૃત્તિ સૌથી મોટી હોય એની રકમ એને શું કહેવાય આપણી ભાષામાં અધઃ સીમા તો L F1 F0 F2 અને H L કેટલો બાળકો 1500 પછી F1 કેટલો 40 F2 કેટલો સોરી F0 કેટલો 24 F2 33 અને H આપેલો છે 500 નો ગેપ છે જો બાળકો બધા તો H બરાબર 500 આપો સાદું L બરાબર કેટલા 1500 પ્લસ F1 કેટલો 40 અહીંયા 24 રેડી 2F1 F1 એટલે 40 માઇનસ F0 કેટલો છે 24 અને F2 33
અને વર્ગ લંબાઈ કેટલી 500 આપતા જાવ સાદુરૂપ સાદુરૂપ આપતા જઈ આ 1500 હતા એમ ને એમ પ્લસ 24 સોરી 40 માંથી 24 બાદ કરો એટલે 16 છેદમાં 4 2 8 એટલે 80 માઈનસ 24 અને 33 નો સરવાળો કેમ બે નિશાની હરખી છે તો સરવાળો કરો એટલે જવાબ આવશે 57 કેટલો આવશે 57 કેટલો આવે 57 રેડી અને ગુણ્યા 500 હતા એમના એમ આ 1500 એમનો પ્લસ 16 ગુણ્યા 500 એટલે એને સીધું લખી દે ને 16 પંચા 80 એટલે 8000 ભાગ્યા 16 પંચા 80 પાછળ 2 0 એટલે 8000 80 માંથી 57 ની તમે બાદબાકી કરો એટલે કેટલા વધશે 13 કેટલા વધશે 13 કેટલા વધે 13 હવે આ બે નો શું કરવો પડે ભાગાકાર તો બાળકો આપણને સ્વાભાવિક છે કે ભાઈ 23 નો ઘડિયો આવડે ને તો બાજુ શું કરવો પડે ગુણાકાર 23 23 નો ભાગ 80 આવશે 23 13 69 કેટલા વધે 11 ઉપરથી ઉતાર્યો 0 રેડી 23 ચોક 3 ચોક 23 ચોક 92 કેટલા થાય 92 110 માંથી તમે 92 બાદ કરો એટલે કેટલા વધે 18 ઉપરથી ઉતાર્યો 0 23 ના ઘડિયામાં 180 તો ચેક કરી લઈ 6 7 વડે ચેક કરી 7 3 21 2 7 સાદું 14 ને 2 100 આગળ જાઓ એટલે વધી જાય 23 સત્તા કેટલા થાય 161 રેડી 180 માંથી 61 બાદ કરો એટલે કેટલા વધે 161 એટલે 19 હવે અહીંયા અંક પૂરા થઈ ગયા તો અહીંયા મૂકવો પડે પોઈન્ટ અને નીચે 0 હવે નજીક પહોંચો એટલે 23 સત્તા 161 થઈ જાય તો 23 અઠાએ ભાગ ચાલશે 23 અઠા 8 3 24 8 2 16 ને 2 18 23 અઠા કેટલા થાય 184 બાદબાકી કરો એટલે 6 190 માં 184 જાય એટલે 6 હવે અહીંયા પોઈન્ટ આવી ગયો ગમે એટલા 0 મૂકી શકાય 23 2 46 તો પોઈન્ટ પછી કેટલા અંક આવી ગયા 2 તો આ 1500 પ્લસ આ બંનેનો ભાગાકાર કેટલો આવ્યો 347.82 સામાન્ય સરવાળો કરો 1500 માં 347 ઉમેરો તો 1847.82 કેટલો જવાબ આવ્યો બાળકો 1847.82 રેડી તો આ 1500 માં 347 ઉમેરો એટલે 15 ને 3 18 પાછળના 47 હતા એમના એમ 0.82 નો ખબર પડે એનો સરવાળો હરખો કરવો રેડી 1847.82 હજી રકમ હું કીધું મધ્યક શોધો તમારે વિચલની રીતે મધ્યક શોધવાનો માની લો અહીંયા જવાબ 1800 આવ્યો એનો જવાબ 1900 આવે તો આપણે થોડુંક લખી શકીએ ને કે મધ્યકની કિંમત કેવી છે વધારે રેડી તો આ રીતે દાખલો ગણી શકાય યાદ રહે બાળકો થેન્ક યુ આભાર